ખેડૂત પુત્ર 53મા ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે મિત્રો હું તમને મારી ડુંગળી વિશેમાં તમને માહિતી દઈશ. બરાબર, તો આજે આપણે ડુંગળી કેટલા દિવસની થઈ અને કેદી વાવી હતી તમને બધું જણાવીશ. 7મા મહિનાની 1 તારીખે વાવી હતી, અત્યારે 10મો મહિનો અને આજે 10 તારીખ છે. તો 7, 8, 9 અને 10 4 મહિના અને માથે 10 દિવસની થઈ. 4 મહિના અને 10 દિવસની થઈ આ ડુંગળી. અમે છાટણી વાવી હતી, બરાબર, જે આપણે ટ્રેક્ટરથી 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 કેરા છે આપણે. અહીંથી 3, 4, 5, 6, 7, 8, 9 અને જો ખૂણામાં 2 ટૂંકા ટૂંકા એટલે 10 કેરા થયા. હવે હમણાં ગઈઠું બંધાવવાની શરૂઆત થઈ ગઈ હતી ત્યારે હું વિડીયો તમને નહોતો બતાવી શક્યો, એટલે અત્યારે મેં કીધું જાજો ટાઈમથી હમણાં વિડીયો નથી ડુંગળીનો મેળો, એટલે મેં કીધું આજે ડુંગળીની થોડીક માહિતી દઉં. બરાબર, તો જો તમને દેખાય અમે ડુંગળી ઘાટી હતી ત્યાં વાવી દીધી હતી, ઘાટો રોપ હતો ઉપાડી. ત્યાં જો હું તમને ગાયઠું બધાને બતાવી, દેખાય તમને ગાયઠું? જો મિત્રો, ગાયઠું ઘણી સારી થઈ ગઈ છે અને પીસડા બહુ જ ભરે છે, કારણ કે હવે ગાયઠું થઈ ગયું એટલે પીસડા ભરે એનું કોઈ વાંધો નહીં. પણ ગાયઠું ન થઈ હોય ત્યારે પીસડા ભરે તો ફૂગનું જોર વધારે હોય. અત્યારે ફૂગ છે પણ ઓછો છે, પીસડા ભરે એટલે હવે એનો કંઈ વાંધો નહીં. જો અત્યારે ગાયઠું થઈ ગઈ છે એમાં, જુઓ મિત્રો દેખાય છે ગાયઠ તમને, જુઓ. અને ખડે બહુ થઈ ગયું છે એટલે હવે કંઈક ખડ લેવાનો ટાઈમ આવ્યો નથી, એટલે ભલે થઈ ગયો. હવે જો આપણે આ બાજુ હતા ત્યાંથી આપણે આ છેટે ફી આવ્યા, તમને બધી ફરતી કોરમાં બતાવી ડુંગળીને ગઈઠું તમને. બરાબર, અને એમાં કઈ કઈ દવા છાંટી એ હું તમને બતાવી જા રહી. જુઓ મિત્રો, દેખાય તમને આપણે ઉપાડી હોત ને, જો મિત્રો દેખાય તમને આ ડુંગળીને ગઈઠું. જાવડી આવડી થઈ ગઈ છે, 4-5 નાખો એટલે કિલો થઈ જાય. અત્યારે એમાં વજનમાં બહુ છે, કેમ કે પાઇવના 2 દી થયા છે, 2 દી વહી જાય પછી પાછી ડુંગળીને પાવી છે. અને એમાં કઈ કઈ દવા છાંટી તમને, અને જો ગાયઠું જોવો એની એકદમ ગુલાબી દેખાય તમને, જો નજીકથી બતાવું. અને આ બી રહ્યું આપણે ઘર ખરાબ જ બી છે, જ્યારે ઉનાળામાં આવ્યું હતું મારા બાપાના છોકરાએ અને મેં વિડીયો હતો એમાં અપલોડ કર્યો હતો, કોઈ ભાઈઓને ખેડૂત ભાઈને બી લેવું હોય તો બીને બધું એમાં નાખ્યું હતું મેં. જો દેખાય છે મિત્રો, આ બાજુ ટૂંકમાં બહુ પીસડા ભરે છે, કારણ કે હવે જો કેવડી થઈ ગઈ છે, પાક ઉપર આવ્યો એટલે ઓમે ભરે. અને જો ગાયઠું જુઓ મિત્રો, પીસડાઈ જુઓ એટલે હવે ટૂંક સમયમાં આને ઉપાડી નાખવી છે. હવે 4 મહિના અને 10 દિવસ થયા, મેં તમને કીધું ને 7મા મહિનાની 1 તારીખે આવી હતી. 7, 8, 9 અને 10 આજે 10 તારીખ, 10મો મહિનો છે. જો ગાયઠું બધી જોરદાર થઈ ગઈ છે અને બજારની શક્યતા છે, ટૂંકમાં ધીરે ધીરે વધી જાય છે. જો દેખાય છે ગાયઠું બધે થઈ ગઈ છે, જો અને એકદમ ગુલાબી ગાયઠું જો, એટલે જે આ મારે આ બી રહ્યું બરાબર ગુલાબી ગાયઠું હારી હારી ગોતી અને પાછું મારે બી વાવી દેવું છે. આપણે દિવાળી આવે ને ત્યારે જો, અને હવે આપણે ત્રીજી વતન ગાયઠું પાડી. બરાબર,
જારે જો આ ત્રીજી, જો આ ત્રીજી હોત ને ગાંઠ. આપણે એમ થાય કે ગુલાબી નથી બરોબર, આ બાયણેથી ગુલાબી નથી દેખાતી, પણ જે આ ફોઈતરા ઉખેડી આપણે, જા જા ફોઈતરા ઉખેડી, એટલે જો આ 3 ગાંઠમાં એટલો વજન થઈ ગયો છે અત્યારે. જા 1.5 કિલો તો જવો થઈ જ ગયો છે, કારણ કે આ ટાણે જો પાણી પાયો એટલે પાણી સડેલી ગયું, જા ફૂંકાય એટલે થોડોક વજન ઘટે. અત્યારે તો લીલી છે એટલે પૂરેપૂરી વજનમાં હોય, અને ગાયઠુંમાં કંઈ ઘટે એમ નથી. જો એકદમ ગુલાબી, જો છે કે નહીં, જો બધે થઈ ગયા છે મોટા મોટા ગાંઠિયા છે. અને હવે ઉપાડવાની શરૂઆત કરવી છે ટૂંક સમયમાં. હવે તમને હું દવા બતાવી દઉં, આમાં કઈ કઈ દવા છાંટી છે. શરૂઆતમાં મેં જે ખપેડીને એવું હતું જમીનનો રોગ, ત્યારે મેં 50% ક્લોરો આવે એ હું તમને બતાવવાલો અહીંયા જઈને. તો જો મિત્રો બતાવું, આપણે ગાઈઠ હોય મેળી દી, અને હવે તમને આ 2 ડબલા બતાવું ક્યાં ક્યાં છે. જો આ 50% ક્લોરો દેખાય તમને મિત્રો, જો કઈ કંપનીનો છે દેખાય તમને, જો કોરામંડળનો હોય, પચાસ ક્લોરો બરોબર. આ ક્યારે પાયો હતો, 1 મહિનાની ડુંગળી થઈ ને ત્યારે મેં પાયો હતો, ત્યારે હું વિડીયો લાઈવ નહોતો કરી શક્યો, એટલે હું અત્યારે તમને બધી ભલામણ કરી દઉં બરોબર. હવે પછી એક મહિનો થયો ત્યારે એમાં કપડીને હતું, ત્યારે મેં તમને બતાવ્યું કે આ ક્લોરો પાયો હતો આ બરોબર. પછી 3 મહિના જેવું થઈ ગયું એટલે ઝીણી ઝીણી ગાંઠું બંધાવવા માંડી. પછી જે આ આપણે રીવા મેલોટ કી કંપનીનું હોય સ્વાલવારાનું, આમાં જો 2 ટેકનિકલ છે, ક્યાં ટેબુકોના અને કેપ્ટન. ટેબુકોના જોન રહ્યું 6.8% છે, અને કેપ્ટન રહ્યું 26.9% છે બરાબર. જે આ ફળ બતાવ્યું છે આમાં, જો ફળનું કદ મોટું કરવાનું, જ્યાં લખ્યું ફંગી સાઈડ એટલે ફૂગનાશકમાંય કામ કરે બરાબર. જે આ 2 ડબલા છાંટા છે, એટલે જે આ ડુંગળી રહી એમાં ખાલી 2 ડબલા છાંટા છે, હજી કોઈ બીજી કોઈ દવા છાંટી નથી. જા રહ્યા જો 2 ડબલા તમને બતાવ્યા ને, કે શરૂઆતમાં જે 50% ક્લોરો, જે 50% ક્લોરો શરૂઆતમાં, અને એના પછી જે આ રહ્યું ગાંઠિયા બનાવવાનું ડુંગળીના મેલોટ, આ 2 ડબલા છાંટા છે, અને આવી ડુંગળી છે. જુઓ મિત્રો, આ તમને મેળી ઉપર ચડીને બતાવું ડુંગળી કેવી છે આખા ખેતરની. તો જુઓ મિત્રો, દેખાય તમને કેટલા કેરા, મેં તમને 10 કેરા કીધા હતા, ગણી લ્યો 1 2 3 4 5 6 7 8 9 અને 10. પેલા 2 ટૂંકા ટૂંકા રહ્યા એટલે હરણ કરી નાખે, એટલે 10 જ થઈ જાય બરાબર. આ 10 કેરાની ડુંગળી છે. આમાં 1.5 કિલો મેં બી વાવ્યું હતું ટ્રેક્ટરથી, અને ટ્રેક્ટરથી વાવ્યું એટલે ક્યાંક ક્યાંક કાટું, ક્યાંક પાકું ઉગ્યું હતું, એટલે મેં પારવી ને એક ધારું કરી નાખ્યું હતું. આ 1.5 કિલો બી વાવ્યું હતું બરાબર, જે ટ્રેક્ટરથી જાય. તમને લાગે તમે અમારો વિડીયો સાંભળ્યો એના બદલ ખૂબ ખૂબ આભાર. જય જવાન, જય કિસાન.